હવે વાત કરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિશે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના સગા રોડ રસ્તાઓ ઉપર અત્યારે હાલમાં સુવા માટે તેમજ રહેવા માટે મજબૂર બની ગયા છે. રેન બસેરા પ્રોજેક્ટની વાત કરીએ તો રેન બસેરા પ્રોજેક્ટ અત્યારે હાલમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે પણ ક્યાંક તે પ્રોજેક્ટ છે તે ધૂળ ખાઈ રહ્યો છે. તે અંતર્ગત જે દર્દીઓ તેમજ તેના જે સગાવહાલા આવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, ન માત્ર રાજ્યના પરંતુ બહારના રાજ્યોમાંથી પણ જે આવે છે, તેઓને અત્યારે હાલમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈએ આ અહેવાલમાં. સરકારે સિવિલ થોડોક સરકાર આપણી ઉપર ગરીબ લોકો પર તો દયા કરે, કે રહેવાનું વ્યવસ્થા કરે સારું. અસારવા ખાતે આવેલી અને 110 એકરમાં ફેલાયેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જુદી જુદી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 14 જેટલી સંસ્થાઓ આવેલી છે, જેમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત નવીન 1200 બેડની હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલ તેમજ બીજી મેડિકલ કોલેજ અને બીજી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોમાં રોજના મોટી સંખ્યામાં લોકોની ઓપીડી અને ઇન્ડોર પેશન્ટોની સંખ્યા હજારોમાં થાય છે, કારણ કે અહીં ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત આસપાસના રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પણ ઘણા દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં સારવાર લેવા આવનાર દર્દીએ ઘણીવાર દિવસો સુધી દાખલ રહેવું પડે છે. આ તબક્કે દર્દીને તો હોસ્પિટલમાં બેડ મળી જાય છે, પરંતુ દર્દી સાથે આવનાર સગા સંબંધીને રહેવાની સમસ્યા સર્જાય છે. અને આથી જ શિયાળો, ઉનાળો કે ચોમાસાની સિઝન હોય, સિવિલ કેમ્પસમાં દર્દીના સગા સંબંધીઓ ગમે ત્યાં રોડ રસ્તા કે પછી ફૂટપાથ પર જ્યાં ખુલ્લી જગ્યા મળે ત્યાં સૂતા હોવાના દ્રશ્યો વારંવાર જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના રિનોવેશન અને અત્યાધુનિકરણ માટે 1200 કરોડ રૂપિયાનું માતબર મલાઈદાર બજેટ વપરાયા બાદ પણ લોકો કેવી હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે. અમારી ટીમે કડકડતી ઠંડીની એક રાતમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને તેની સુવિધાઓનું રિયાલિટી ચેક કર્યું, જેમાં સંવેદનશીલ સરકારની સંવેદનાઓ મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જી હા, આ દ્રશ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસના. દૂર દૂરથી સારવાર માટે આવેલા આ દર્દીઓના સગા છે, તો કોઈ આમાં પોતે દર્દી પણ છે, જેને કેટલાક તબીબી પરીક્ષણ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. પરંતુ હાલ તે આવી રીતે ફૂટપાથ પર ખુલ્લા આસમાન નીચે કડકડતી ઠંડીમાં સૂવા માટે મજબૂર છે, કેમ કે તેની આર્થિક હાલત એને કોઈ હોટલ કે લોજમાં જવાની પરવાનગી નથી આપતી. બીમાર છે, દર્દી છે, ને તમે અહીંયા બહાર સુવડાવી સાહેબ શું કરીએ હવે? કાલે સવારમાં કે સાહેબ ના થઈ ગયા ને, આટલો શિયાળો છે, આટલી બધી ઠંડી છે, અને દર્દીને આવી રીતે તમે ફૂટપાથ પર રોડ પર ખુલ્લામાં ઊંઘાડી છે, વધારે બીમાર નહીં થાય? શું કરીએ કોણ સાહેબ, હે શું કરીએ કો, કેમ હવે કે કાલે સવારમાં આવજો તો ઘેર જઈને બાદ. હા, માર કે અહીંયા કોઈ સગા સંબંધી એવું? ના નહીં સાહેબ, તો પછી અહીંયા જ રહેવું પડે ને, તો સગા સંબંધી નહીં. અમે ઘેર જઈએ 8-9 વાગે કે 10 વાગે આમ પહોંચી જઈએ, પાછું સવારમાં વહેલો જ 5 વાગે ઉઠવું પડે. શું નામ છે તમારું? અર્જુનભાઈ. અર્જુનભાઈ ડાકોર પાસે? હા, ડાકોર પાસે. અચ્છા, હવે કાલ દાખલ કરશે? હવે દાખલ કરે કે પછી દવા કરે એ ભગવાનને ખબર. શું લાગે તમને, આવી દર્દીઓને, દર્દીઓને સગા જે આ ખુલ્લામાં ઊંઘી રહ્યા છે, પણ સાહેબ હોય જ રહેવું પડે ને, દવા કરાવવા આવીએ એટલે. સરકારને આવી કોઈ સુવિધા ઉવિધા કરવી જોઈએ રાત રોકાવા માટે? સુવિધા કરે તો સારું, દવાની સુવિધા કરી હતા, ઊંઘવાની સુવિધા કરે સારું સાહેબ. કેટલા લોકો અહીંયા આવી રીતે ઊંઘે છે આ જવાન? કેટલા છે જો? ઠેઠો ઠેર છે સાહેબ, ઠેઠા ઠેર લાગે. શું કહે છો તમે આપણા મુખ્યમંત્રી ને આરોગ્ય મંત્રી ને શું કહેવા માંગો છો? સુવાની સગવડ કરો તો હાર દર્દીઓને આ બધા જોડે આવ્યા હોય, 1-2 જણ તો સાહેબ જોઈએ ને.
ગરબાડાથી દાહોદ આવ્યા, દાહોદ સિવિલમાં અહીંયા બરોડા સિવિલમાં, બરોડા સિવિલમાં બેલને ખાધો પછી અમદાવાદ સિવિલમાં મોકલ્યા. તો બાર દિવસ થયા છે. મારો છોકરો એક્સિડન્ટ થયો હતો. અંદર સાહેબ બે જણને જ આવવા દે, રોકાવા નહીં દે. ગેટ પાસ હોય ભેગા, બે કાર્ડ બે ગેટ પાસ આપે, બધા ગેટ પાસ નહીં આપતા. તો આ છોકરા મારા બહાર હતા, મોરબી બાજુ કામે હતા, અહીંયા ત્યાં છોકરીઓ આવી હતી. ગામડે જવા પાછા ડબલ ભાડું કોણ કરે એમ કરીને પાછા રોકાઈ ગયા દસ બાર દિવસ. આ સાહેબ સાદરા ઓડીને પડ્યા, આ ધાબળા ઉડાયા, દો ઓડીને પડ્યા હમણાં. કાંઈ કાંઈ ઉજાલા ચોકડી પાસે સંબંધ એરિયા છે ને, અહીંયા કેટલા દિવસ થી જો આ ફૂટપાથ પર? કાલે નતા, પરમ દિવસ નતા, બાકી અહીંયા અહીંયા જ છીએ. ઠંડી લાગે સાહેબ, પાંચ ચાર જણ, ચાર જણ ઠંડી લાગે, મજબૂરી છે, શું કરવાનું? અચ્છા, બીજો તો રસ્તો અમારી પાસે નહીં. કોઈ કોઈ અમારે સંબંધી નથી ક્યાંય. અચ્છા, ને બીમારીને હિસાબે તો પડ્યું જ રહેવું પડે. હા, સાચી વાત છે. શું લાગે તમને સરકારને આ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ? રેન બસેરા જેવું કેવું કંઈક અહીંયા હોય તો તમને લોકોને આવી રીતે આ કેટલા લોકો ઊંઘી રહ્યા? આવી રીતે એવું છે સાહેબ, પેશન્ટ માટે છે. પેશન્ટનું તો ઠીક છે, જાજા હોય એટલે એને ક્રમવાર વાર આવતા હોય, પણ આ જે માણસો નાના માણસો હેરાન થાય ને, એમાં થોડીક સુવિધા કરે તો સારું છે. પછી તો એની ઉપર છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રેઇન બસેરા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર 10 જેટલી દુકાનો બનાવવાનું આયોજન છે. ત્યારબાદના તમામ માળ ઉપર રૂમ અને ડોરમેટરી, કોમન રસોડું, ટોયલેટ અને બાથરૂમની પણ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે. લગભગ એક વર્ષ પહેલાં રેઇન બસેરા બિલ્ડિંગ બનાવવાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરાઈ છે, પરંતુ મૂળ ગુજરાતના એક ભાજપી રાષ્ટ્રીય નેતાની માનીતી વડોદરાની એક કંપનીને ટેન્ડર ન મળતા આ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો છે. હાલ આ રેઇન બસેરા બિલ્ડિંગની ફાઇલ આરોગ્ય મંત્રી નીતિન પટેલની ઓફિસમાં મંજૂરી માટે રાહ જોઈ રહી છે. દર્દીઓ અને તેના સગા સંબંધીઓની આવી કફોડી અને દયનીય હાલત જોઈને આરોગ્ય મંત્રીની સંવેદનાઓ જાગે અને રેઇન બસેરાને તાત્કાલિક મંજૂરી મળે તેમ સ્થાનિક ધારાસભ્ય સહિત લોકો પણ ઇચ્છી રહ્યા છે. આ હોસ્પિટલની તો સારો લેતા હોય છે. આવા ગરીબ દર્દીઓને અહીંયા આવીને રાત્રિ રોકાણ બી કરવાનું હોય છે. ઘણા દર્દી એવા હોય છે કે એના સગા સંબંધીએ બે ચાર દિવસ, પાંચ દિવસ, અઠવાડિયા સુધી રહેવું પડતું હોય છે. એવા દર્દીઓ માટે અહીંયા રહેવા માટેની અમે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને મેં વિનંતી કરતો એક પત્ર લખ્યો છે અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા એનો જવાબ પણ આવ્યો. ટૂંક સમયમાં આ કેમ્પસની અંદર ગરીબ દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટે રેન બસેરાનું એક સુંદર મજાનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવશે. ગાંધીનગર આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે રેન બસેરા બિલ્ડિંગ એ ખરેખર લોક ઉપયોગી પ્રોજેક્ટ છે. સરકારના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટિંગ યુનિટ PIU દ્વારા રેઇન બસેરા બિલ્ડિંગને લગતા ડિઝાઇનથી માંડીને ગ્રાઉન્ડ વર્કના તમામ રિપોર્ટ્સ તૈયાર કરી દેવાયા છે, પરંતુ હવે આરોગ્ય વિભાગ દ્વારા અસારવા સિવિલ કેમ્પસના બાંધકામ અને ડેવલપમેન્ટને લગતા તમામ પ્રોજેક્ટ ઉપર રોક લગાવી દેવાઈ છે, જેની પાછળનું કારણ હવે આરોગ્ય મંત્રી સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવીન પ્રોજેક્ટમાં રસ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટાઈમ 2,000 થી 3,000 લોકો અહીંયા દાખલ હોય છે. કેમ્પસનું ટોટલ ગણીએ તો લગભગ 4,000 ઉપર થવા જાય છે. એમની સાથે દૂર દૂરથી આવતા એમના સગાવાલાઓનો પણ ખૂબ ભીડ પોતાના દર્દીઓની લાગણીને કારણે રહેલી હોય છે. અમે અમારા લેવલે હાલ તુરત દર્દીઓ માટે નાની મોટી વ્યવસ્થાઓ, ટ્રાન્ઝિટ વોર્ડ તેમજ ટ્રોમા સેન્ટર અને બીજી જગ્યાઓમાં કરી રાખેલી છે.
પણ છતાં તે ઘણી વખત અપૂરતી હોય છે. આ બાબતને અમે ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં વખતો વખત રજૂઆત કરેલી છે અને એની દરખાસ્તો પણ રજૂ કરેલી છે. આ ફાઇલ અત્યારે સરકારશ્રી હસ્તક છે અને એ અગ્રતાના ધોરણે ખૂબ જ ઝડપથી એની મંજૂરી મળીને આવી જશે અને દર્દીઓને રેનબસેરાની સુવિધા મળી રહેશે એવું હું માનું છું. તેથી થોડો વખત આપણે આ પ્રમાણે જેને કહેવાય કે ટેમ્પરરી વ્યવસ્થાથી ચલાવવું પડશે. અમૃતભાઈ. અમૃતભાઈ ક્યાંથી આવ્યા? સુખરામનગરથી. સુખરામનગર ક્યારે આવ્યા? સોમવાર રાત્રે. શું થયું? વહુને લઈને આવ્યા હતા ડિલિવરીમાં. એ વહુને થોડો બે દિવસ રાહ જોઈ પછી એકદમ સિરિયલ થઈ ગયા હતા. પછી ઉપરથી સિઝેરિંગ કરીને બાળક લીધું. બાળકને થોડી તકલીફ છે, શ્વાસની તકલીફ છે, એટલે ડૉક્ટર સાહેબ અંદર રાખ્યા. સારા છે એમ તો ડૉક્ટર. ના, 8 દિવસ થયા છે. અમે 3 જણ રોકાઈએ છીએ. અમે આ છોકરો છે મારો ને અમે મા બાપ છીએ અને ઉપર દર્દી પાસે 1 જણ છે. શું કરીએ હવે સાહેબ? અમારે હવે બાળકને અને બહુને બી અમારે જરૂરી છે ને. ઠંડીને શું જોઈને શું બેસી રહેવાનું? ના નથી, કશું જ નથી અહીંયા રોકાવાની. અહીંયા પડ્યા રહે છે બધા, હરેક વસ્તી પડી રહે છે. આ જેમ કે આ લોકો જો આ બે બધા રીતના જ પડ્યા છે. પછી જે સગા સંબંધી આવ્યા, કંઈ જાજરું બાથરૂમ કશું બહાર નથી, કોઈ સુવિધા નથી, કોઈને પૈસા એકેય પૈસાની તમામને તકલીફ પડે છે. અહીંયા એમણે 8 દિવસથી બહુ તકલીફ થઈ છે. ત્યાં ગાડી ત્યાં જો ત્યાં સંડાસ જાય છે ખુલ્લામાં સોતલા લઈ. બહારે જાહેર જાહેરમાં કીધું કે જાહેર સોતલા લઈ નહીં કરવાની. અહીંયા દવાખાનાની સામે સોચલા લઈ કરે છે બધાએ. પેશાબ બી ત્યાં કરે છે, ખુલ્લામાં જ કરે છે. હા, તો એ જ વિચાર એ જ કરો કે દવાખાનું સારું છે પણ બહારે સુવિધા નથી. અંદર સુવિધા સારી છે પણ બહારે કશું નથી સુવિધા. સુવિધાના અભાવે આવું થાય. હા, સુવિધાના અભાવે. બાકી આગળ પાછળ જ્યાં રૂમ થોડા રાખ્યા હોત તો સગાવાલાના દર્દીઓને કંઈ તકલીફ ના પડે, કોઈ બેઠક ઉઠકમાં તકલીફ ના પડે. આગળ પંચમહાલ. પંચમહાલથી શું થયું છે? છોકરીને ક્યાં જ આવે છે? કઈ છોકરી? વૈશાલી. વૈશાલી આને ક્યારથી? બે મહિના ही આવે છે. અમે આવડા મોડા જ પોક્યા છે એટલે. છોકરીને ઠંડીમાં આવે કે અહીંયા જ રાખશો તમે રાત્રે? ના, હવે ત્યાં સવારે ઓપેડી ખુલે, હવે જતા બી રહીએ. હા, રાતથી આવી એટલે ઘરે હું આવી, અમને ફોન કરીને આવી હતી. અચ્છા, મેં કીધું અહીંયા ઊંઘી જઈએ આતી રાતે ખાઈ પીને પછી આપણે. એટલે હું ગોદડી ગોદડી છોકરીને બતાવ્યું પછી આપણે જતા. અમે તો જતા રહીશું, અમને તો અહીંયા જ રહેશે. અમે તઈને માં દીકરા પાસા જતા રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે મોટા ઉપાડે અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસને મેડિકલ હબ બનાવવા મેડિસિટી સોસાયટીની રચના કરી દીધી અને આ સાથે અદ્યતન 1200 બેડની હોસ્પિટલ પણ બનાવી. પરંતુ અહીં દાખલ થનાર 1200 દર્દીઓ સાથે આવનાર 1200 સગા સંબંધી ક્યાં રાતવાસો કરશે એ પ્રશ્ન તો ઊભો જ છે. તો સંવેદનશીલ સરકાર પાસે લોકો આશા રાખે છે કે સરકાર તેમની સંવેદનાઓને સમજીને આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં જ લાવશે. કેમેરામેન કેતન પંચાલ સાથે હિતેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.
સરકાર સિવિલ થોડોક સરકાર આપણી ઉપર ગરીબ લોકો ઉપર થોડું દયા કરે, કઈ રહેવાનું વ્યવસ્થા કરે સારું. અહીં વારી સગવડ કરે તો સારું. પેશન્ટ તો ઠીક છે, જાજા હોય એટલે એને ક્રમવાર વાર આવતા હોય, પણ આ જે માણસો નાના માણસો હેરાન થાય ને એમાં થોડીક સુવિધા કરે તો સારું.